વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ અમરેલી તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ગત વિડીયો લેક્ચરની અંદર અપૂર્ણાંકના સરવાળા વિશે વાત કરતા હતા. એમાં આપણે થોડાક એક્ઝામ્પલ જોયા અને મેં હોમવર્કની અંદર પણ તમને 5 એક્ઝામ્પલ આપ્યા હતા કે જ્યારે મિશ્ર અપૂર્ણાંક હોય ત્યારે સરવાળા કેવી રીતે કરવા, એના આપણે એક્ઝામ્પલ જોયા હતા. અને અપૂર્ણાંકો એના સરવાળા કેવી રીતે કરવા એના પણ આપણે એક્ઝામ્પલ જોયા હતા. હવે સરવાળા બનેના થોડા વધારે આપણે એક્ઝામ્પલ જોઈશું અને ત્યાર પછી આપણે બાદબાકી કેવી રીતે કરી અપૂર્ણાંક એ પણ સાથે જોઈ લઈશું. બરાબર છે? તો જોઈએ એમાં પહેલું એક્ઝામ્પલ. 5 ÷ 3 = 7. તમે જોઈ શકો છો બંને અપૂર્ણાંક છે, બંને અપૂર્ણાંકના છેદ કેવા છે? અલગ અલગ છે. તો શું કરીશું? લસા લેશું. લસા લેતા આપણને આવડે છે, બરાબર છે? પણ લસામાં મેં તમને લાસ્ટ ટાઈમ એક શોર્ટકટ આપી હતી. કેવી શોર્ટકટ? કે જે અવિભાજ્ય સંખ્યાઓ છેદમાં હોય બંને, તે બંનેનો ગુણાકાર જેનો લસા આવશે. તો અહીંયા તમે જોઈ શકો છો 7 છે એ પણ અવિભાજ્ય છે, 11 છે એ પણ અવિભાજ્ય છે. તો 11 અને 7 નો તમે ગુણાકાર કરો લસા માટે, એ લસા કેવો થશે? પહેલા અહીંયા આપણે લસા મેળવીએ તો શું થાય? 11 અને 7 નો ગુણાકાર કેટલો થાય? 77. 11 × 7 = 77, બરાબર છે? આપણે લસાની જે અવિભાજ્ય અવયવી રીત છે ભાગાકારવાળી, એનાથી પણ તમે મેળવી શકો છો. જ્યારે અવિભાજ્ય બંને સંખ્યાઓ હોય ત્યારે આપણે ડાયરેક્ટ લસા લઈ લેવું, કારણ કે જેનાથી તમે અત્યારે પ્રેક્ટિસ કરશો એમ આગળના ધોરણની અંદર આવા ઘણા દાખલાઓ આવશે ત્યારે તમારે ગણતરીમાં જે વધારે સ્પીડ આવશે ત્યારે તમને પાછું યાદ આવી જશે કે જ્યારે અવિભાજ્ય સંખ્યાઓ હોય ત્યારે બંનેનો ગુણાકાર કરીએ એટલે એ જે જવાબ આવે એનો લસા થશે. તો અહીંયા તમે જોઈ શકો છો પહેલી સંખ્યા છે એમાં 5 ÷ 11 છે અને બીજી સંખ્યા છે એમાં 3 ÷ 7 છે. તો અહીંયા આપણે શું કરીશું? તો કે બંનેના છેદ સરખા કરવા છે તો મારે 5 ÷ 7 પણ 77 લાવવા પડે અને 3 ÷ 7 પણ 77 લાવવા પડે. તો હવે 11 ને આપણે એટલા વડે ગુણવા પડે કે જેથી મને 77 મળે. તો 11 ના ઘડિયામાં ક્યાં 77 આવે? તો કે 11 × 7 = 77. 7 ના ઘડિયામાં ક્યાં આવે 77? તો કે 7 × 11 કરો તો 77 આવે. હવે આમાં પણ તમને એક શોર્ટકટ આપું છું. જ્યારે અવિભાજ્ય સંખ્યાના ગુણાકારથી તમને લસા મળતો હોય ત્યારે એકબીજાને ગુણવાથી તમને આખો તમારે એકડા જે 1 થી 10 ના ઘડિયા અને 11 થી 20 ના ઘડિયા જોવા જવા પડે નહીં. ડાયરેક્ટ તમારે શું કરવાનું? 11 ને 7 વડે ગુણવાનું, 7 ને 11 વડે ગુણવાનું, એકબીજાને લસા થઈ જાય. બરાબર છે? આપણે જેવી રીતે કરતા હોય ભાઈ 77 × 11 ના ઘડિયામાં ક્યાં આવે, પછી 7 ના ઘડિયામાં ક્યાંય 77 આવે તો કે ન આવે, પણ એને આપણે 10 × 7 = 70 પછી ક્રમશઃ આગળ ગુણતા જાઓ ત્યારે તમને મળે. તો 7 × 10 = 70 થાય, 7 × 11 થી કેટલા થાય? 77. તો અહીંયા પણ આપણે એમ જ કરવાનું, જ્યારે અવિભાજ્ય બે અવયવ હોય ને, બે સંખ્યા હોય અને બેનો ગુણાકાર કરવાથી આપણે જે લસા મેળવો હોય એકબીજાને અલ્ટરનેટ ગુણી દેવાના. 11 ને 7 વડે ગુણવાનું, 7 ને 11 વડે ગુણવાનું, એટલે બંનેનો લસા સેમ થઈ જશે. બરાબર? તો અહીંયા જુઓ તો 5 ને તમારે 7 વડે ગુણવા પડે, 11 ને તમારે 7 વડે ગુણવા પડે. બરાબર? એ તો આપણને ખ્યાલ જ છે. અંશમાં અને છેદમાં તમારે સરખી સંખ્યા વડે ગુણાકાર કરવો પડે તો જ તમને જે અહીંયા આપણો અપૂર્ણાંક છે એ જળવાઈ રહે. એટલે પાછું બદલાઈ જાય. તો 3 તો 3 ને કેટલા આપણે ગુણીશું? તો કે 11 વડે. 7 ને 11 વડે ગુણીએ એટલે અંશમાં પણ તમારે 3 ને 11 વડે ગુણવું પડે. તો જુઓ 7 × 5 = 35. 35 ના છેદમાં 77 = 11 / 33. 11 × 7 = 77. બંનેના છેદ સરખા છે,
હું એક જ છેદમાં લખી શકું છું, હું અહીંયા 35 વત્તા 33, 35 અને 33નો સરવાળો કેટલો થશે? 68. કેટલો થાય? 68 છેદમાં 77. 68 છે એ વિભાજ્ય સંખ્યા છે, 77 પણ વિભાજ્ય સંખ્યા છે, પરંતુ અંશના અવયવ અને છેદના અવયવ સરખા નથી, એટલે આપણે એક પણ અવયવ કેન્સલ થતો નથી. કેન્સલ ન થતો હોય તો જે તમને આન્સર મળે છે એ તમારો છેલ્લો જવાબ રહેશે. બરાબર, આ જ એનું અતિ સંક્ષિપ્ત રૂપ ગણાશે. ત્યાર પછી આપણે બીજો દાખલો ભણીએ. કોઈ પણ સંખ્યા આપણે લઈ લઈએ, દાખલા તરીકે 2×3 7×10. આવી એક સંખ્યા મેં લીધી છે, એક મિશ્ર અપૂર્ણાંક છે અને એક છે આપણો અપૂર્ણાંક એમ. તો હવે શું કરીશું? તો મિશ્ર છે એ પહેલાં અપૂર્ણાંકમાં પહેલાં ફેરવવું પડે. બરાબર, આપણે આગળ જોઈએ અશુદ્ધ અને અશુદ્ધ અપૂર્ણાંક. તો એવી રીતે આપણે અશુદ્ધ અપૂર્ણાંક છે ને મિશ્રમાં ફેરવીએ છીએ. તો 5×10 5×10 10×3, તો 10માં તમે 3 ઉમેરો એટલે કેટલા થાય? 13. આપણને યાદ છે ને, પાછું ભૂલી નથી જવાનું, જેટલું ચલાવીએ છીએ એટલું પાછું રિવિઝન કરતું જ જવાનું. મિશ્રને અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરવાય? તો કે અહીંયા બે સંખ્યાઓ જે એવી છે, છેદમાં અને આગળ, એ બંનેનો ગુણાકાર કરવાનો. જે જવાબ આવે એમાં અંશ છે તમારે ઉમેરવાનો અને છેદ છે એમ લખવાનો. તો અહીંયા 5×10 10×3 ઉમેરો એટલે કેટલા થાય? 13. કેટલા થાય? 13. 13×5×7×10. હવે અહીંયા લસાઅ લેવો પડશે. 1×5 છે અને 2×10 છે. તો 5 અને 10નો લસાઅ આપણે કેવી રીતે મેળવશું? તો અહીંયા આપણે ખાનાવાળી ગીતથી મેળવીએ. બરાબર છે. તો સૌ પ્રથમ 2થી શરૂઆત કરવાની. 2થી શું ગમે? 2 કી સંખ્યા એક આપતી હોય ત્યારે આપણે 2થી શરૂઆત કરીએ. પછી ક્રમશઃ જે અવયવ આપતા હોય એના માટે આપણે ભાગતું જવાનું. તો અહીંયા 2થી શરૂઆત કરીએ. 5 ને 2 વડે ન ભગાય એટલે એમનો લખી નાખો. અહીંયા 5×10. હવે આપણે 5 ન આવે તો 5×5 5×5 બંનેમાં 1 1 આવી ગયા. તો ખાનામાં જે અવયવ એવા છે એનો ગુણાકાર એનો લસા થશે. ખાનામાં 2 એવા અને 5 2 અને 5 ગુણાકાર કેટલો થાય? 10. અહીંયા લસા આપણને 10 મળે છે. તો તમે બંને સંખ્યામાં જોઈ શકો છો કે ભાઈ પહેલી સંખ્યા છે એમાં 5 આવ્યા છે, બીજી સંખ્યામાં છેદમાં 10 છે. તો બીજી સંખ્યામાં તો છેદમાં 10 આપેલા જ છે, એમાં આપણે કાંઈ ફેરફાર કરવાનો નથી. જે ફેરફાર કરવાનો એ પહેલી સંખ્યામાં, પહેલી સંખ્યાના છેદમાં 5 આપેલા છે તો મારે એને 10 બનાવવા છે. તો કેટલા વડે ગુણીશ? તો કે 5×10. 5 ને 2 વડે ગુણીશ એટલે 10 થશે. તમારે અંશને પણ કેટલા વડે ગુણવું પડે? 2 વડે. હું અહીંયા ગુણું છું. 13×2 છેદમાં 5×2 7×10. તો 13×26 5×10. તો બંનેના છેદ સરખા છે તો શું કરીશ? એક જ છેદમાં લખી અંશનો કરવાનો છે સરવાળો. હવે અહીંયા 26માં તમે 7 ઉમેરો એટલે કેટલા થાય? 33×10. તો 33 છે એને 11×33 કરી શકાય, વિભાજ્ય છે. 10 છે 5×10 તો બંનેના અવયવ છે કેન્સલ થતા નથી, કારણ કે સરખા નથી આવતા. એટલા માટે જે સ્વરૂપમાં આપણને મળ્યું છે એ જ અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં આપણને મળ્યું છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, જે પણ તમને અહીંયા
બોર્ડ પર કરાવવામાં આવે છે, એ સાથે સાથે લખતું જવાનું છે આપણી એડવાન્સની બાકી બુકની અંદર. અને જે પણ દાખલાઓ તમને અત્યારે કરાવવામાં આવે છે બધા તમારે બાકી બુકમાં લખવાના છે. હોમવર્કમાં આપે છે એ પણ તમારે લખવાના છે. એનું સોલ્યુશન હું તમને બે દિવસ પછી મોકલું જ છું. જે વિદ્યાર્થીઓને સાચા આન્સર નથી આપતા એને ફરી વખતે દાખલો ભણવાનો કે ભાઈ આપણે ક્યાં ભૂલ છે, કારણ કે જે લેક્ચર આપણે આપ્યો હોય એના ઉપરથી તમને દાખલા આપ્યા હોય છે. તો તમારે ફરી વખતે લેક્ચર જોવાનું, બે દાખલા છે આપણે કેવી રીતે ગણવાના છે, બરાબર છે? તો ત્યાર પછી આપણે ત્રીજું એક્ઝામ્પલ જોઈએ. દસના છેદમાં સાત વત્તા ત્રણના છેદમાં બે, એકદમ ઇઝી એક્ઝામ્પલ છે. જો બંનેના છેદ અલગ અલગ છે, બંનેના છેદમાં અવિભાજ્ય સંખ્યા છે. જ્યારે અવિભાજ્ય સંખ્યા આપતી હોય ને ત્યારે એકદમ ઇઝી એક્ઝામ્પલ થઈ જાય, એટલે તમારે લસા મેળવવા માટે સમય વ્યય થતો નથી, બગડે નહીં, બરાબર? ડાયરેક્ટ ખબર પડી જાય કે ભાઈ બંનેનો ગુણાકાર કરો એ જ તમારો લસા આવે. તો સાત અને બેનો ગુણાકાર કેટલો થાય લસા માટે? લસા માટે સાત અને બે કેટલો ગુણાકાર થશે? ચૌદ. તો મારે બંનેના છેદ છે એ સરખા કેટલા કરવા પડશે? ચૌદ. તો જુઓ અહીંયા દસ અને છેદમાં સાત છે, તો સાતને કેટલા વડે જોઈશ? બે વડે. મેં હમણાં જ કીધું જ્યારે અવિભાજ્ય સંખ્યા હોય ને ત્યારે પહેલી સંખ્યા બીજી સંખ્યા સાથે ગુણી નાખવાની, બીજી સંખ્યા પહેલી સાથે ગુણી નાખવાની, એટલે ડાયરેક્ટ લસા તમને મળી જશે. તો અહીંયા બીજી સંખ્યા બે છે, તમે બે સાથે ગુણ્યા સાત. હવે બીજા ઉપરના અહીંયા બે છે તો એને પહેલી પહેલો જે છેદ છે એના વડે ગુણી નાખીશ, બરાબર? હવે બંનેના ગુણાકાર કરવા માટે તમે હજી છેદમાં ગુણ્યું છે, જે અંશમાં તો આપણે પાછું ગુણવું પડશે, નહીં તો આપણો અપૂર્ણાંક છે એ પાછું બદલાઈ જશે. એટલા માટે તો અંશમાં પણ તમારે એ જ સંખ્યા વડે ગુણવાનું રહેશે. દસ દુ વીસ છેદમાં ચૌદ વત્તા સાત એકવીસ છેદમાં ચૌદ. તો જુઓ બંનેના છેદ સરખા છે, એક જ છેદમાં લખું છું વીસ વત્તા એકવીસ. તો વીસમાં એકવીસ ઉમેરો તો કેટલા થાય? એકતાલીસના છેદમાં ચૌદ. જે આપણને એકતાલીસના છેદમાં ચૌદ મળ્યા છે એ આપણું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે, એટલા માટે આપણે એને એ જ સ્વરૂપમાં સ્વીકારવાનું છે. એમાં કોઈ પણ છેદ છે એ ઉડતા નથી, બરાબર છે? તો હવે ત્યાર પછી આપણે બાદબાકીવાળા એક્ઝામ્પલ જોઈએ. આપણે સરવાળાવાળા એક્ઝામ્પલ જોયા કે બે અપૂર્ણાંક હોય તો એના સરવાળા આપણે કેવી રીતે કરવાના છે, બરાબર છે? હવે આપણે આવી જ રીતે બાદબાકી જોવાનું છે. તો બાદબાકી હોય ત્યારે તમને શું જવાબ મળે છે, બરાબર છે? તો અત્યારે જે ત્રણે ત્રણ એક્ઝામ્પલ ફરી વખત મેં કરાવ્યા છે તો એ તમારે પાછા નોટબુકમાં લખી લેવાના છે. હવે બાદબાકી માટે કયું એક્ઝામ્પલ જોઈએ? જેમાં છેદ સરખા કરતા હતા એવી જ રીતે બાદબાકીમાં પણ આપણે એ જ ક્રિયા કરવાની છે. ખાલી જ્યાં સરવાળાની નિશાની હતી ત્યાં આપણે શું આવી જશે? બાદબાકી નિશાન, બાકી કંઈ ફેરફાર છે નહીં. તો જુઓ અહીંયા બંને સંખ્યા કેવી છે? અવિભાજ્ય.
અવિભાજ્ય હોય એટલે શું કરવાનું? ગુણાકાર. તો બંને સંખ્યાનો ગુણાકાર કેટલો થશે? ત્રણ પંચા પંદર. અહીંયા આપણે લસાઅ તરીકે ત્રણ અને પાંચનો ગુણાકાર કેટલો થાય? પંદર. તો આપણને જવાબ મળશે પંદર. તમારે બંનેના છેદ છે એ પંદર બનાવવા પડશે. પંદર બનાવવા માટે એને કેટલા વડે ગુણીશ? તો મેં હમણાં જ કીધું એકબીજાને અલ્ટરનેટ ગુણી નાખો એટલે એનો લસાઅ થશે. ત્રણને પાંચ વડે ગુણવાના, પાંચને ત્રણ વડે ગુણવાના, બરાબર છે? તો અહીંયા બંને સંખ્યામાં આપણે જવાબ લાવીએ તો અગિયાર છેદમાં ત્રણ, ત્રણને મારે પાંચ વડે ગુણવા પડે, તમારે અંશને પાંચ વડે ગુણવા પડે, માઇનસ આઠ છેદમાં પાંચ, તો પાંચને મારે ત્રણ વડે ગુણવા પડે, આઠને પણ મારે ત્રણ વડે ગુણવા પડે. જે ફેરફાર છેદમાં થાય એ જ તમારે અંશમાં કરવો પડે. હવે અગિયાર ને પાંચ વડે ગુણવા પડે, અગિયાર પંચા પંચાવન અને ત્રણ પંચા પંદર, માઇનસ આઠ તેવી ચોવીસ, પાંચ તેવી પંદર. બંનેના છેદ સરખા છે, એક જ છેદમાં લખો. પંચાવન માઇનસ ચોવીસ, બરાબર છે? જે વસ્તુ અંશમાં દેખાય છે એ જ આપણે લખતું જવાનું છે નિશાની સાથે. હવે પંચાવનમાં તમારે ચોવીસ બાદ કરવા છે એટલે કેટલા વધે? એકત્રીસના છેદમાં પંદર. તો અહીંયા મને જવાબ શું મળ્યો? તો કે પંચાવનમાંથી તમે ચોવીસ બાદ કરો છો એટલે પાંચમાંથી ચાર જાય ગયા, પાંચમાંથી બે જાય ગયા ત્રણ. તો મને અપૂર માર્ક શું મળે? એકત્રીસ છેદમાં પંદર, બરાબર છે? એવી રીતે આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ. વીસના છેદમાં સાત માઇનસ ત્રીસના છેદમાં સાત. અહીંયા મિત્રો તમે જોશો ને તો બંનેના છેદ તમને સરખા જ આવ્યા છે. તો સરખા એવા છે એટલે તમારે કંઈ છેદ સરખા કરવા જવા પડશે નહીં, એટલે લસાઅ લેવો પડશે અને લસાઅ તમને ડાયરેક્ટ આપેલો છે. છેદ સરખા હોય એ જ એનો લસાઅ થશે. તો અહીંયા લસાઅ કેટલો છે? સાત. બંનેના છેદ સરખા છે તો એક જ છેદની અંદર લખી શકીશ. તો અંશમાં શું થશે? તો વીસ ઓછા ત્રીસ. હવે અહીંયા વીસમાં તમારે ત્રીસ બાદ કરવા છે. તો મેં તમને અગાઉ કીધું કે જ્યારે પણ નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરવાની થાય ત્યારે તમારે મોટામાંથી જ નાનું બાદ કરવાનું, પણ મોટાની નિશાની જે હોય એ તમારે જવાબમાં લખવાની. તો અહીંયા મોટી સંખ્યા છે ત્રીસ અને નાની સંખ્યા છે વીસ, તો ત્રીસમાંથી વીસ બાદ કરો એટલે કેટલા આવે? દસ. અને ત્રીસની આગળ ચૂકી કેવી નિશાની છે? માઇનસ. તો જવાબ આવે માઇનસ દસ. માઇનસ દસ છેદમાં સાત. તો અહીંયા તમને અપૂર્ણાંક મળ્યો છે. કેવો મેળો? ઋણ મેળો. કેવો મેળો? ઋણ. તમને કોઈ પણ જવાબ આવી શકે, ધન પણ આવી શકે, ઋણ પણ આવી શકે છે, બરાબર છે? ત્યાર પછી આપણે ત્રીજું એક્ઝામ્પલ જોઈએ. ત્રણના છેદમાં આઠ ઓછા અગિયારના છેદમાં પાંચ. તો અહીંયા બંનેના છેદ અલગ છે, આઠ અને એકના છેદમાં છે પાંચ. તો બંને સંખ્યા કેવી છે? એક વિભાજ્ય છે અને એક અવિભાજ્ય છે. તો વિભાજ્ય અને અવિભાજ્ય હોય ત્યારે પણ તમે બંનેનો ગુણાકાર કરી અને લસાઅ મેળવી શકો છો. જેવી રીતે બે અવિભાજ્ય સંખ્યા હોય ને ગુણાકાર કરવાથી લસાઅ મળે, એવી જ રીતે એક અવિભાજ્ય અને એક વિભાજ્ય ત્યારે પણ તમને ગુણાકાર કરીને મેળવી શકો. હા, ઘણી ઘણા કેસમાં ન પણ થઈ શકે, બરાબર છે? તો આપણે ગુણાકારવાળી અથવા ભાગાકારવાળી જે રીત છે એનાથી તમે મેળવી શકો છો. ખાસ કરીને આનાથી તમારે મેળવવાનો, જ્યારે બે અવિભાજ્ય હોય ત્યારે જ ગુણાકારથી તમારે મેળવવાનો રહેશે લસાઅ, બરાબર? અહીંયા શું થશે? તો પેલા આઠને
બધાનો ગુણાકાર કરો એ જ તમારો લસાઅ થશે. તો અહીંયા જુઓ 2 2 4 4 8 8 5 5 40 લસાઅ કેટલો અહીંયા આવ્યો મારે 40 બરાબર છે. અહીંયા બંનેના છેદ માટે 40 કરવાના રહેશે. તો શું કરીશ તો કે ભાઈ 8 ને ઘડીઓ જોવા દો. 8 ના ઘડિયામાં મારે 40 ક્યાં આવે તો કે 8 5 ને 40. અહીંયા 3 ના છેદમાં 8 5 વડે ગુણું તો મને 40 મળે છે. એવી જ રીતે મારે અંશમાં 5 વડે ગુણવું પડશે. હવે દ્વિતીયના છેદમાં 5 છે તો 5ના ઘડિયામાં 40 ક્યાં આવશે તો કે 5 8 40 બરાબર છે. તો ત્યાં તમારે 8 વડે ગુણવું પડશે. 11ને પણ મારે 8 વડે ગુણવું પડે અને 5ને પણ મારે 8 વડે ગુણવું. હવે 5 તરી કેટલા થાય તો કે 15 છેદમાં 40 11 8 88 છેદમાં 40 બંનેના છેદ સરખા છે. એક જ છેદમાં લખી શકો. હવે 15માંથી મારે કેટલા બાદ કરવા પડે 88. તો શું કરવાનું 88માંથી 15 બાદ કરવા. 88ની જે નિશાની છે એ આપણે આગળ જવાનું પડે. હંમેશા જ્યારે અલગ અલગ નિશાની હોય ત્યારે તમારે સરવાળા બાદબાકી કરવાના થાય ત્યારે મોટામાંથી નાનો બાદ કરવાનો અલગ અલગ નિશાની હોય ત્યારે બરાબર છે. અહીંયા જો 15 છે ધન છે 88 છે કેવા છે માઇનસ ઋણ છે. તો 88માંથી 15 છે તો 8 માંથી 5 જાય 8 માંથી 1 જાય 7 છેદમાં 40 પણ જવાબ કેવો આવે માઇનસ. 88ની નિશાની તમને કેવી આવેલી છે માઇનસ. તો જવાબ તમારે માઇનસમાં આવશે બરાબર છે. તો આવી રીતે તમને માઇનસવાળા જે દાખલા છે બાદબાકીના એ સેમ આપણે જે સરવાળાના દાખલા છે એવી જ રીતે કરવાનો છે. આમાં કાંઈ ફેરફાર કરવાનો નથી. આપણે હવે મિશ્રવાળા દાખલા જોઈએ. મિશ્રમાં હોય ત્યારે બાદબાકી આપણે બરાબર છે.
65 ઓછા 22 એક છેદમાં 10 એક જ છેદમાં લખી શકીએ છીએ. હવે 65 માંથી મારે 22 બાદ કરવા છે, એટલા માટે 43 છેદમાં 10. અહીંયા તમને જે અપૂર્ણાંક ગણ છે એ અતિ સંક્ષિપ્ત રૂપની અંદર જ મળે છે, બરાબર છે? એટલા માટે આપણે એને અવયવ અંશમાંથી અને છેદમાંથી કેન્સલ થતા નથી. હવે તે પછી બીજું એક્ઝામ્પલ જોઈએ આના જેવું. આગળ કરાવ્યા છે એવી રીતે પાછું એ જ રીત
રીત તમારી ફરશે નહીં, જેવી રીતે આપણે સરવાળા ના કર્યા છે એ જ રીત તમારે બાદબાકીમાં છે. પણ બાદબાકીની અંદર ઘણી વખત છે જવાબ માઇનસમાં આવે, તો એમાં ગભરાવાની જરૂર નથી. અપૂર્ણાંક છે, ઋણ પણ હોઈ શકે ને ધન પણ હોઈ શકે. તો સરવાળામાં તો તમને બધા જવાબ ધન જ મળશે, પણ બાદબાકી જ્યારે કરશો ત્યારે અમુક આન્સર છે તમારે પ્લસમાં આવશે, અમુક આન્સર છે માઇનસમાં આવશે. જે આવે તે તમારે છેલ્લે જે તમને આન્સર નહોતો હોય એ આન્સરમાં તમારે અંશમાંથી અને છેદમાંથી અવયવ કેન્સલ થતા હોય તો કરવાના, ન થતા હોય તો તમારે જે આન્સર આવ્યો છે તમારો છેલ્લો જવાબ રહેશે. બરાબર છે? તો હવે ત્યાર પછીના લેક્ચરની અંદર આપણે ગુણાકાર વિશેના દાખલા છે અને ભાગાકાર, અપૂર્ણાંકના ભાગાકાર કેવી રીતે કરવો અને અપૂર્ણાંકના ગુણાકાર કેવી રીતે કરવો એના વિશે આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી મિત્રો આભાર.